રેડિયો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટાઇકવોન્ડો એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 13મી રાજ્ય કક્ષાની ટાઇકવોન્ડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સમગ્ર ગુજરાતમાંથી કેડેટ, જુનિયર અને સિનિયર કક્ષાના આશરે 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સુરતના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો. ઉગત કેનાલ રોડ ઝંગરાબાદ સ્થિત ધી રેડિયો ઇન્ટરનેશનલ સ્કૂલના સીબીએસઈ બોર્ડના ધોરણ 8માં અભ્યાસ કરતી અરાત્રિકા સિંઘ કાશ્ય પદક, ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમની ધોરણ 9માં અભ્યાસ કરતી યશ્વી કવા સુવર્ણ પદક અને જીયા કાવા સુવર્ણ પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. તમામ શ્રેય શાળાના ટ્રસ્ટીગણ, કેમ્પસ ડિરેક્ટર, આચાર્યશ્રી, શાળાના સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર, શાળાના ટેકવોન્ડો કોચ ભૂપેન્દ્ર ચૌહાણને જાય છે. વિજેતા થયેલા વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવ્યું હતું અને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા. ટાઇકવોન્ડો એસોસિએશનના જનરલ સેક્રેટરી પમીર શાહના જણાવ્યા મુજબ ટાઇકવોન્ડો સુરતમાં ખૂબ પ્રખ્યાત છે અને ઘણા પ્રતિસ્પર્ધીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે. મારું નામ ચૌહાણ ભૂપેન્દ્ર જીતેન્દ્રભાઈ છે. હું ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ટાઇકવોન્ડો કોચ છું અને અત્યારે હું અહીંયા ટાઇકવોન્ડોની ટ્રેનિંગ આપી રહ્યો છું. આજે અમારી શાળા ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ઉગટ કેનાલ રોડ પર રાજ્યકક્ષાની ફેડરેશનની ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી, જેમાંથી ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી 350થી વધારે છોકરા અને છોકરીઓએ આમાં ભાગ લીધો હતો, જેની અંદર ઘણા બધા આપણા ગુજરાતની અંદરના કમસે કમ 18થી વધારે ઇન્ટરનેશનલ પ્લેયર્સ જે લીગલ ટુર્નામેન્ટ્સની અંદર ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા છે અને ઘણા છોકરાઓ જે છે તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ લાવેલા છે, તે છોકરા અહીંયા આજે રમી રહ્યા છે. કઈ ઉંમરના બાળકોએ પાર્ટિસિપન્ટ કર્યું છે? અહીંયા આજે કેડેટ્સની કેટેગરી, જુનિયર અને સિનિયરની કેટેગરી થઈ રહી છે. તેની અંદર 14 વર્ષથી લઈને ઉપરના 18 વર્ષથી ઉપરના છોકરાઓ બી આવી. રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના કેટલા વિદ્યાર્થીઓ? આપણા રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના 3 વિદ્યાર્થીઓ હતો અહીંયા, જેમાંથી 3 છોકરાઓ છે, નાની છોકરી છે, એટલે 4 છોકરી અને 2 છોકરા ભાગ લીધો છે. સર, આપણે કઈ રીતની તૈયારીઓ વિદ્યાર્થીઓને આપણા ટેકવોન્ડો માટે કરાવતા હોય? સામાન્ય રીતે આપણે જોવા જઈએ, આ જે સ્પર્ધા છે એ આપણે ક્વોલિટી જોઈએ ને તો ઘણી આગળ છે, એટલે આપણે એને આપણે રેગ્યુલર જે સ્પર્ધા હોય છે એને આપણે કમ્પેર નહીં કરી શકાય. આના માટે છોકરાઓ રોજની કમસે કમ 5 થી 6 આ ટ્રેનિંગથી એ લોકોને ઘણો એવો ફરક પડે છે. એ લોકોના સામાન્ય લાઈફની અંદર પણ, સેલ્ફ ડિફેન્સની અંદર પણ, કેમ કે ટાઇકવોન્ડો એ સેલ્ફ ડિફેન્સ માટે સૌથી વધારે પ્રોત્સાહિત છે કે આપણે કોઈપણ છોકરા કે છોકરીઓને સેલ્ફ ડિફેન્સ શીખાવવું છે તો ટાઇકવોન્ડો ગેમમાંથી એ લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ વસ્તુ શીખી શકે. આજે આ કેટલા કલાક ચાલવાની, આપણે વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરી છે? આ સ્પર્ધા આપણે સવારે 7:30 વાગ્યા રજીસ્ટ્રેશનની શરૂઆત કરી દીધી હતી અને 9:30 વાગ્યાની આજુબાજુ આપણે ઓપનિંગ સેરેમની અને સ્પર્ધા શરૂઆત થઈ ગઈ હતી. અને ત્યાં ઉપરાંત આપણે છોકરાઓ માટે પાણીની વ્યવસ્થા કરેલી છે, છોકરાઓને જમવા માટેની વ્યવસ્થા થઈ ગઈ છે. આ ઉપરાંત તેમને કોઈપણ પ્રકારની મેડિકલની કોઈપણ સુવિધા જણાય તો એ લોકોને તાત્કાલિક પણ આપણે મેડિકલની સુવિધા બી પ્રોવાઈડ કરી છે અને છોકરાઓ ઘણા એવા સારી રીતે રમી રહ્યા છે, એ લોકોને સારું એવું પ્લેટફોર્મ મળી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર પ્રથમ વખત એવું થયું છે કે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર જે સિસ્ટમ વાપરવામાં આવે છે જેને કહેવાય PSS, જે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હોય છે, તે સિસ્ટમ આ વખતે આપણે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રોવાઈડ કરી છે અને જે ખૂબ જ કોસ્ટલી હોય છે પણ આપણે આ વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરી છે, જેના કારણે જ આજે આટલા બધા છોકરાઓ અહીંયા રમવા આવી રહ્યા છે. અંતમાં વિદ્યાર્થીઓને શું સંદેશ પાઠવશો? વિદ્યાર્થીને એટલો સંદેશ પાઠવીશ કે હાર અને જીત તો થતી રહી છે, પરંતુ આપણે જેટલું આ રમતને વધુને વધુ મહેનત કરશું અને પ્રેક્ટિસ કરશું, કશું ને કશું આપણને જીવનમાં સફળતા તો મળશે. હાર જીત તો મેડલ ને બધું તો ઠીક છે, પરંતુ આપણે આપણી લાઈફની અંદર 100 બચાવની તાલીમ તો મેળવી શકશું. થેન્ક યુ. મારું નામ જીયા કાવા છે. હું ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યું છું, 9th સ્ટાન્ડર્ડમાં છું. હું ટાઇકવોન્ડો લાસ્ટ 6 વર્ષથી કરું છું. રેડિયન્ટમાં કેટલા વર્ષોથી ભણો છો? હું 5th સ્ટાન્ડર્ડમાંથી ત્યારથી સ્કૂલમાં ભણું છું, એટલે મને 4 વર્ષથી. 4 વર્ષથી આ બાદ સ્કૂલમાં ભણો છો, ટેકવોન્ડોની પ્રેક્ટિસ કરો છો. કયા પ્રકારની ફેસિલિટીઝ રેડિયન્ટ સ્કૂલ તમને પૂરી પાડે છે? અમને ભણવા માટે બહુ બધું આમ આગળ કરે છે, અમને એન્કરેજ કરે છે, સપોર્ટ પણ કરે છે અને બધી જ ફેસિલિટી આપે છે. આપ અહીંયા આગળ 4 વર્ષથી ટેકવોન્ડો, 6 વર્ષથી રમો છો, અહીંયા જ્યારે આજે ટુર્નામેન્ટ છે કેવું લાગી રહ્યું છે? બહુ જ સારું લાગી રહ્યું છે. આપણા હોમ ગ્રાઉન્ડમાં રમવાની અલગ જ મજા હોય છે, કમ્ફર્ટેબલ રીતે આપણે રમી શકીએ છીએ.
સુરતની બહાર જાઓ છો, કેવું લાગે છે? અને સુરતમાં છે કેવું લાગે છે? સુરતની બહાર પણ બહુ મજા આવે છે, નવા લોકોને મળીએ છીએ, એ લોકો આપણને સપોર્ટ કરે, અમે એ લોકોને સપોર્ટ કરીએ, અહીંયા નવા લોકો મળે છે, એકબીજાને સપોર્ટ કરીએ છીએ. આજે જયારે સ્કૂલે અહીંયા આગળ સ્પોન્સર થયું છે, કેવા પ્રકારની વ્યવસ્થા તમારી અહીંયા આગળ પૂરી પાડી છે? અમને બેસવા માટે સારી ફેસિલિટીઝ મળી છે, પાણી પણ મળ્યું છે, બપોરનું લંચ પણ મળ્યું છે, અને બીજી બધી ફેસિલિટી. આટલા બધા છોકરાઓ છે, ડર નથી લાગતો? ના, હું લાસ્ટ 6 વર્ષથી કરું છું એટલે આવા માટે ડર નથી. મારું નામ યશ્વી ગવા છે, હું રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી, રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. હું સ્ટાન્ડર્ડ 9th માં ભણું છું અને હું ટેકવાન્ડો 7 વર્ષથી કરું છું. દીકરા, તું 7 વર્ષથી ટેકવાન્ડો શીખે છે, આજે જયારે સુરતમાં કોમ્પિટિશન છે, કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગે છે અને હું કોશિશ કરીશ કે હું મારો પૂરો પર્ફોર્મન્સ દઉં. તું 7 વર્ષથી શીખે છે, આની પહેલા તું ક્યાં ક્યાં કોમ્પિટિશન રમી આવ્યું ટેકવાન્ડો? હું 12 નેશનલ બી રમવા ગઈ છું ને એક વાર ઇન્ટરનેશનલ બી ગઈ છું. ત્યાં તારું કોમ્પિટિશનમાં શું તારું ટોપ રહેલું હતું તે વિશે પણ કહો. એક વાર મારો બ્રોન્ઝ આવેલો, એક વાર સિલ્વર આવેલો અને મેં ઇન્ટરનેશનલમાં પાર્ટિસિપેટ કર્યું છે. આજે જયારે તું અહીંયા રમી રહી છે, તારું કેવું પરફોર્મન્સ છે? બહુ સારું પરફોર્મન્સ થયું છે અને હજી મારી ફાઇટ્સ બાકી છે. ફાઇટ બાકી છે. આમાં બીજાને મારવાનું હોય તે વખતે કયા પ્રકારનો જુસ્સો તમારામાં હોય છે? એટલો જુસ્સો હોય કે બસ સામેવાળાને મારી જ દઉં. આ રહીમાં પછી તમે તમારા મગજને કેવી રીતે શાંત કરતા હોવ છો? અરે, અમને મમ્મી પપ્પાની ખુશી જોઈને અમને એટલી ખુશી થતી હોય કે બસ. તમારી સ્કૂલે જયારે આવી રહ્યા ઓર્ગેનાઇઝ કર્યું છે, અહીંયા તમને કેવા પ્રકારની વ્યવસ્થા મળી રહી છે? અમને બપોરનો લંચ મળ્યો છે, અમને સવારથી રાત સુધી અહીંયા બેસવાની ફેસિલિટી અને બધું જ મળ્યું છે. બહાર રમવા જાઓ છો અને અહીંયા રમો છો, તેમાં આપને શું ફરક દેખાયો? ત્યારે અમને એટલા બધા લોકો મળે છે અને અહીંયા બી એટલા બધા લોકો મળે છે, પણ અમને બહુ બધા લોકો જાણે છે,